ત્યારે આવતીકાલના પરિણામ પહેલા કોંગ્રેસ કેટલી આશ્વસ્ત છે જાણવાની કોશિશ કરીએ આપણી સાથે અત્યારે રાજ્યગુરુ કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે ઇન્દ્રનીલભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ તો એ જ કે આવતીકાલે પરિણામ આવશે કદાચ અત્યારે જે સમયે આપણે વાત કરી રહ્યા છે આવતીકાલે એ સમય પ્રારંભિક જે વરણો છે તે સ્પષ્ટ થઈ ગયા છે કોંગ્રેસ કેટલું આશ્વસ્ત છે અત્યારે આમ આદમી પાર્ટી બી ટીમના તોર પર આવી હતી પરંતુ એણે મત જે તોયડા છે એ ભાજપના તોયડા છે એવું હું સ્પષ્ટપણે માનું છું અને એને કોંગ્રેસનો સીધો ફાયદો થશે બીજું કોઈ મોદી લહેર નહોતી આ વખતે જે બેઝિક પ્રશ્ન ખરેખર જે લોકોએ વિચારવું જોઈએ એ દ્રષ્ટિએ વિચારી અને મોંઘવારીથી લઈને ભ્રષ્ટાચારથી લઈ અને પોલીસ સ્ટેશનમાં સિક્યોરિટી નહીં જે બેઝિક પ્રશ્નો બધાના છે એને આધારિત લોકોએ મતદાન કર્યું છે અને કોંગ્રેસ જ વિકલ્પ બની શકે એવું લોકો માનતા હતા એટલે હું માનું છું કે એક્ઝિટ પોલ જેમ ગયા વખતે પણ બધા ખોટા થઈ રહ્યા હતા એમ આ વખતે પણ ખોટા થશે એટલે એ જ સવાલ છે ઇન્દ્રનીલજી કારણ કે એક્ઝિટ પોલમાં અત્યારે અલગ અલગ એક્ઝિટ પોલનું જો આંકલન કરીએ તો એવું જણાય છે કે કોંગ્રેસની બેઠકો જે હતી એના કરતા પણ ઘટશે આપનું શું આંકલન છે કેટલી બેઠકો આપ જોઈ રહ્યા અત્યારે આપની પાર્ટીને ગયા વખતે પણ ચાલીસથી પચાસ કોંગ્રેસને સીટો આપી હતી બધા એક્ઝિટ પોલે

ચારમાં રાજકોટ શહેરની ચાર સીટ છે એમાંથી કમસે કમ બે સીટ કોંગ્રેસને મળશે એવું મારું માનવું છે અચ્છા અને તમે કહું કે ગત વખતોમાં પણ એવું જોવા મળ્યું છે કે એક્ઝિટ પોલના આંકડા ખોટા પડ્યા હોય કોંગ્રેસને વધુ બેઠકો મળી હોય પણ આપણે જો બે હજાર સત્તર થી બાવીસ સુધી નીલજી જો વાત કરીએ તો એ દરમિયાન એવું થયું કે તમે જે બેઠકો જીતી હતી એમાંથી તમારી બેઠકો કેટલી ભાજપ પાસે જતી રહે તો શું નથી લાગતું કે એનો ફાયદો ભાજપને મળશે અને તમને નુકસાન થશે એવું માનો છો આપ તમને બેન એક વિધિબેન તમને વાત કરું કે બધા એવી વાત કરે છે કે કોંગ્રેસમાંથી કેટલા એમએલએ ગયા શું થયું હું આપણે લોકોને એ કહેવા માંગુ છું કે કેટલા દબાવ નીચે માણસ કેમેરા સામે બોલતા પણ ડરે સામાન્ય માણસ જેને કાંઈ નથી લેવા દેવા એ પણ ડરે એ પ્રકારનો માહોલ આ લોકોએ ઉભો કર્યો છે ત્યારે અમે જે લોકો કોંગ્રેસમાં છીએ એ સત્યાવીસ વર્ષથી ડટ્ટીને અમે લડીએ છીએ અમે અમે લોકોનો અવાજ બનીએ છીએ અમે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટું બોલીને હારતા હોય તો પણ મત મેળવવાનો અમે પ્રયત્ન નથી કર્યો ત્યારે બે પાંચ દસ માણસો કોઈ નીકળે એવા નબળા તો એનાથી કઈ કોંગ્રેસ નબળી જે કે તમે બે પાંચ દસ લોકોની વાત કરો છો એમના જવાથી શું પાર્ટીને ફેર પડશે કે નહીં પરિણામમાં નહીં કોઈ પરિણામમાં ફેર નહીં પડે આ વખતે લોકોએ બીજું કાંઈ નથી વિચાર્યું ભાજપ નથી જોતી અને એનો વિકલ્પ કોંગ્રેસ જ છે અને તમને કહી દઉં કે સરકારી દબાણ નીચે હું દાખલા સહિત પણ કહી શકું પણ એમાં પડવા માંગતો નથી કે લોકો શું કામ એને ક્યાં ભાજપ એક બાજુ દબાણ કરે એની સામે ફોજદારી ફરિયાદો લેવા કે એની જમીનો જે જે હોય એના બાબતમાં અને કાં તો એ સહન કરો અથવા તો તમે મિનિસ્ટર બની જાઓ તમે આવું બની જાઓ એવી ઓફર કરે આ દબાણની નીતિમાં પણ જો કોંગ્રેસની સરકાર બને તો એમાંથી એક ધારાસભ્ય પછી ભાજપ ફોડી બતાવે તો હું હું માનીશ કે એ લોકોમાં આવડત છે અચ્છા તમે તમે જીત માટે એટલા આશ્વસ્ત છો તો આપની પાસેથી એ કારણો પણ જાણવા છે ઇન્દ્રનીરજી કયા કારણો એવા છે કે જેથી તમને લાગે છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બને છે આ વખતે ગત વખત કરતા પણ વધુ બેઠકો આવે છે બાકી આ પાંચ કારણો છે મુખ્ય મે કહ્યું એમ લોકોએ પહેલા તો જે રીતના વિચારવું જોઈએ એવું આ વખતે પહેલીવાર વિચાર્યું છે કે કોઈ લાગણીઓને તાતડે બાંધીને પોતાનો મત લોકોનો મત શેરવી લે એ પ્રકારે નથી રહ્યું મોદી લહેર નથી રહી અહીંયા લોકલી કોરોનાથી લઈ ભ્રષ્ટાચારથી લઈ ભ્રષ્ટાચારમાં પુલ તૂટવાથી લઈ રોડ તૂટવાથી લઈ અને બીજું બેન થોડો એ પણ વાસ્તવિકતા છે કે સત્યાવીસ વર્ષમાં નથી એક નવો ડેમ બન્યો નથી નથી સ્કૂલો બની છ હજાર સ્કૂલ બંધ કરવામાં આવી છે પહેલાં ફ્રી શિક્ષણ હતું સત્યાવીસ વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં સારામાં સારા ડોક્ટર રહેતા હતા એ હવે ત્યાં જવાનું ગરીબ માણસને પણ ટાળે અને ત્યારે એવા ડોક્ટરો રહેતા કે જ્યાં ઇમરજન્સી થાય તો પૈસાવાળાના લોકો પણ ન્યાજ જ હતા કેમ કે સારામાં સારા ડોક્ટર રહેતા ભાજપે સત્યાવીસ વર્ષમાં શું આપ્યું છે એ લોકો આ વખતે વિચારતા થયા છે પોલીસ સ્ટેશનમાં જવાની પણ બીક લાગે કે આપણી પાસે મોટો નહીં હોય તો આપણે ખાવાનો અને પાછા ગુનેગારે આ સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે આ બધી વાતને લઈને હું માનું છું કે લોકોએ વિચાર્યું છે અને કોઈ લાગણીના ઓલામાં આવી દેવાની પૂર્વ નું શું પરિણામ આવશે ઇન્દ્રની રાજકોટ પૂર્વનો મારા મહાદેવે અને સમાજે નક્કી કર્યું હશે હું સમ સેવા કરવા આવ્યો છું જો મોકો મળશે તો ગાંધીનગર જઈને એમની સેવા કરીશ નતર મારી મઢુલી હું બહુ મસ્ત છું અને પણ બધા કહે છે બધા જ સમાજના લોકો મારી સાથે રહ્યા છે એટલે મને હું જીતીશ એવું મને કહે છે તો સારું છે